हेलो नमस्कार दोस्तों, वेलकम टू स्टडी कलेक्शन चैनल। गणित अने रीजनिंगनो भाग एक ऑलरेडी आपणे बनावेलो छे, ऊपर आई बटन शो करे छे। आई बटननी अंदर जई अने तमे गणितनो पहेलो भाग जोई शको छो। आजे भाग नंबर 2 डिस्कशन आपणे करीशुं। हमणां ATDUની एक्जामोथी गौण छे आ पसंदगी मंडळनी। लगभग 30 जेटला गणितना एक्जाम्पल पूछावाना हता। घणा लोकोए बेस्ट प्रिपेरेशन करी होवा छतां पण गणितना 30 एक्जाम्पल सोल्व ना करी शक्या। रीजन शुं हतुं? समय। एमने समयनी अंदर बहु ज उणप लागी। केम भाई समयनी उणप लागी? कारण के एमने मेथ्स तो प्रिपेर कर्युं पण दरेक दाखलाने पेन अने पेपर पेन वडे सॉल्व करवानो प्रयत्न कर्यो। हवे वारंवार तमे दरेक दाखलाने सॉल्व करवा पेन उपाडो तो ए पेपर तमारी कोई दाड़ पतवानुं नथी। कंई वांधो नहीं, ए ATDUમાં ભૂલ થઈ એની કંઈ વાંધો નથી। હવે નેક્સ્ટ એક્ઝામ સિનિયર ક્લાર્કની છે। સિનિયર ક્લાર્કની અંદર 200 માર્ક્સનું પેપર પૂછાવાનું છે, એમાં તમારે 30 માર્ક્સનું ગણિત પૂછાવાનું છે। તમારા જોડે સમય છે ઓલરેડી 120 મિનિટનો સમય છે। 120 મિનિટની અંદર તમારે 200 પ્રશ્નો સોલ્વ કરવાના છે, એમાં 30 પ્રશ્નો ગણિતના છે। હવે તમે ખાલી એક એક મિનિટ પણ આપો ને તો 30 મિનિટ તો થઈ જાય ઓલરેડી। 30 મિનિટ માત્ર ગણિત પાછળ જતી રહીએ અને 30 મિનિટ અને વત્તા તમારે OMRની અંદર પાછા પેલા ટપકા પૂરવાના તો અલગથી, એટલે ટોટલ તમારે 40 મિનિટ જેટલો સમય, 40થી 50 મિનિટ જેટલો સમય તમે ગણિત પાછળ આપી દો। કેટલા માર્ક્સ લઈને મળશે એમાંથી? 30માંથી 25 માર્ક્સ તો બી, એટલે બાકીનું તમારે કેટલું 175 માર્ક્સનું શું કરવાનું ભાઈ? 175 માર્ક્સનું શું? 170 માર્ક્સનું શું કરવાનું? તો ત્યારે તમે આવો પ્રકારનું ગણિત લઈને એક્ઝામમાં જશો તો તમારું ક્યારેય ગણિત સોલ્વ નહીં થાય। તો પેન અને પેપર ઉઠાવ્યા વગર ગણિતના પ્રશ્નો કેવી રીતે સોલ્વ કરો, આજે હું 5 એક્ઝામ્પલ અહીંયા ગણાવીને સમજાવવાનો પ્રયત્ન કરીશ। અને આજે ભાગ બીજો છે, એવા 3-4 ભાગ હું બનાવી અને તમામ ચેપ્ટર હું કવર કરવાનો પ્રયત્ન કરીશ। ચાલો પ્રથમ એક્ઝામ્પલ જોઈએ। હવે આ પ્રકારનું એક્ઝામ્પલ લગભગ ગૌણ જેવાની તમામ એક્ઝામો પૂછાય છે અને પૂછાશે રિપીટમાં। દેખો અહીંયા પ્રશ્ન શું છે, આવા પ્રકારના પ્રશ્નોમાં પેન ઉપાડવાની જરૂર ના પડે, વિધાઉટ પેન ઉપાડ્યા વગર પણ તમે આન્સર આપી શકો। મને તો આન્સર ખબર પડી છે, તમને ના પડી હાલત પડી જશે, ચિંતા મત કરો। એક 40 લિટરનું મિશ્રણ છે, સમજવાનો પ્રયત્ન એકવાર સમજી લો, આ જીવન તમારે આ પ્રશ્ન સોલ્વ કરવામાં પ્રોબ્લેમ નહીં આવે। 40 લિટર મિશ્રણ છે, શાનું મિશ્રણ છે? દૂધ અને પાણીનું મિશ્રણ। કેટલા જેમ પ્રમાણમાં આવ્યું છે? 3:1 પ્રમાણમાં આવ્યું છે, બરાબર 3:1 પ્રમાણમાં અહીંયા આપ્યું છે। આ મિશ્રણમાં શું ઉમેરવાનું છે? પાણી ઉમેરવા, કેટલું પાણી ઉમેરી શકાય જેથી નવા મિશ્રણમાં દૂધ અને પાણીનું 2:1 મિશ્રણમાં થાય? હવે શરૂઆતનું મિશ્રણ 3:1 છે, ફાઇનલ મિશ્રણ કેટલું હોવું જોઈએ? 2:1 દૂધ અને પાણીનું મિશ્રણ કેટલું હોવું જોઈએ? અને આની અંદર શું ઉમેરવાનું છે? પાણી, એટલે કે દૂધનું જે પ્રમાણ છે એની અંદર કોઈ ચેન્જીસ કરવાનો નથી। અને ટોટલ કેટલા લિટર આપેલું છે દૂધ? ટોટલ મિશ્રણ કેટલા લિટરનું? 40 લિટરનું। આટલી ખબર પડી છે, ઓકે। સૌથી પહેલું જે જગ્યાએ તમારે આંખ લગાવવાની છે, તમારી નજર લગાવવાની છે, એ આ નંબરના એક્ઝામ્પલ મતલબ અહીંયા 2:1 રેશિયો ઉપર। 2:1 રેશિયો શું કહેવા માગે છે જો એટલી તમને ખબર પડી છે, આખો દાખલો તમે બધે આરામથી સોલ્વ કરશો। કેવી રીતે? અહીંયા તમને એક્ઝામ્પલની અંદર જે પેપર સેટર છે એ તમને એવું કહેવા માગે છે કે જે ફાઇનલ મિશ્રણ જે છેલ્લે મિશ્રણ આવે એની અંદર જે તમારું અહીંયા 2 શું છે? દૂધ છે, અને 1 શું છે? 1 છે તમારું આ મિશ્રણમાં કેટલું પાણી ઉપર છે? નવું મિશ્રણ દૂધ અને પાણી, તો દૂધ કેટલું હોવું જોઈએ? 2, અને પાણી કેટલું હોવું જોઈએ? 1, મતલબ કે પાણી કરતાં દૂધ કેટલું હોવું જોઈએ? 2, એટલે 2 ગણું હોવું જોઈએ। જેટલું બી દૂધ શરૂઆતમાં હતું એનું કંઈ ઇશ્યુ નથી, પણ ફાઇનલ જે દૂધ આવે એ પાણી કરતાં 2 ગણું હોવું જોઈએ। અહીંયા આ જ વસ્તુ છે ને ભાઈ, તો પાણી 1 લિટર હોય તો દૂધ કેટલું હોય? 2 લિટર। પાણી 10 લિટર હોય તો દૂધ કેટલું હોય? 20 લિટર। આટલી વસ્તુ સમજી ગયા? ઓકે, પછી આટલી વસ્તુ સમજો એટલે તમારો આખો એક્ઝામ્પલ સોલ્વ। દેખો અહીંયા કેટલો રેશિયો આપ્યો છે? 3:1 રેશિયો। ટોટલ કેટલા લિટર દૂધ છે? 40 લિટર મિશ્રણ છે। 40 લિટર મિશ્રણને 3:1 રેશિયોમાં તમે કન્વર્ટ કરો, સીધી વસ્તુ, 30 લિટર શું થાય? દૂધ। 10 લિટર શું થાય? પાણી। કેટલું થાય દૂધ? કેટલું થાય ભાઈ? દૂધ થાય 30 લિટર, પાણી કેટલું થાય? 10 લિટર, કારણ કે 3:1 રેશિયો તો સોલ્વ થાય ને ભાઈ, બીજી કઈ રીતે સોલ્વ થાય? હવે દૂધ 30 લિટર છે, પાણી છે, અને ફાઇનલ રેશિયો કેટલો છે? 2:1 રેશિયો। એનો મતલબ કે દૂધ તમારું છે એમાં કોઈ પણ પ્રકારનો તમે ચેન્જ કરતા નથી, અહીંયા ઉમેરો શું છે? માત્ર પાણીનો કંઈક ઉમેરો કરીએ છીએ, અને દૂધ 2 મતલબ 2 હોવું જોઈએ, દૂધની અંદર ક્વોન્ટિટીમાં કોઈ ચેન્જ થતો નહીં, મતલબ ફાઇનલ દૂધ પણ કેટલા લિટર છે? 30 લિટર। અરે 30 લિટર મતલબ કે દૂધ છે પાણી કરતાં બમણું છે, આ રેશિયો તમને શો કરે છે? તો 30 લિટર દૂધ, તો પાણી કેટલું હોવું જોઈએ ફાઇનલ? પાણી 15 લિટર જેટલું પાણી હોવું જોઈએ। શરૂઆતમાં પાણી કેટલું હતું? 10 લિટર। ફાઇનલ પાણી કેટલું થયું? 15 લિટર। કેટલા લિટર પાણી ઉમેરવું પડે તમારે? 5 લિટર પાણી ઉમેરવું, ઓપ્શન શું છે? 5। હવે અહીંયા આ પ્રકારના એક્ઝામ્પલની અંદર શરૂઆતમાં, હવે
आ प्रकारनी एक्जाम्पलनी अंदर तमने घणा बधा चेन्जिस आपी शके। हवे घणीवार शुं होता 40 लीटर मिश्रण आपेलू होय, शरूआतनो रेशियो आपेलू होय अने એવું કહેતો કે 5 લીટર હું તમને દૂધ ઉમેરી દઉં અથવા પાણી ઉમેરી દઉં, ફાઇનલ રેશિયો કેટલો? તો મતલબ મેથડ તો તમારી સેમ જ રહેવાની છે, મેથડ ચેન્જ થવાની નથી। આ પ્રમાણે મેથડથી તમારે ચાલવાનું, 3:1 જો સીધી વસ્તુ 30 લીટર દૂધ, 1 લીટર 10 લીટર પાણી અને ફાઇનલ રેશિયો કેટલો આવે એ તમે જોઈ લો, તમારી વાત પતી ગઈ। નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ। દેખો આ પ્રકારનો એક્ઝામ્પલ પૂછાય ને ઘણા લોકો મુશ્કેલી મુકાઈ જતા હોય છે, વિચારવા માંડે કે ભાઈ એક વિદ્યાર્થી કોઈ પરીક્ષામાં 20% માર્ક્સ મેળવે છે અને છતાં પણ મતલબ અહીંયા કોઈ લાઇનની અંદર કે લેખનની મિસ્ટેક હોય તો માફ કરજો મને, એક પરીક્ષાર્થી 20% માર્ક્સ મેળવે છે પરંતુ તે 30 માર્ક્સની નપાસ થઈ જાય છે, ઓકે નો પ્રોબ્લેમ, પરંતુ તે 32% જો માર્ક્સ મેળવે ને તો જે પાસ માર્ક્સ હોય ને એના કરતાં 42 માર્ક્સ વધુ મેળવે તો પરીક્ષા ટોટલ કેટલા માર્ક્સની હશે? આવો પ્રશ્ન આપણને પૂછો છે, ઓપ્શન છે 400, 500, 600, 800, ઓકે। આ પ્રશ્ન પૂછાય ભાઈ મને તો જવાબ દેખો દેખાઈ ગયો, તમને દેખાણો જવાબ નથી દેખાણો, હું તમને સમજાવું, બહુ ઇઝી પ્રશ્ન છે, આ સમજવા જેવું છે। એક જ વસ્તુ તમે સમજી લો એટલે તમને આ એક્ઝામ્પલ આવડી છે, તમારે મેથડ તમને ખબર પડવી જોઈએ, તો પેન પેપર ઉઠાવવાની જરૂર નહીં પડે। દેખો ટોટલ કોઈ એક પરીક્ષાથી પરીક્ષામાં કેટલા ટકા માર્ક્સ મેળવે છે? 20% માર્ક્સ મેળવે છે અને છતાં બી 30 માર્ક્સની નપાસ થાય છે। મતલબ શું થયો કે એને 20% માર્ક્સ તો એને મળ્યા હતા અને એની અંદર હું 30% માર્ક્સ ઉમેરી દઉં, ભાઈ કેટલા માર્ક્સ ઉમેરી દઉં? 30%, 20% માર્ક્સ એના હતા, 30 માર્ક્સ હું એની અંદર ઉમેરી દઉં તો ટોટલ કેટલા માર્ક્સ થાય? પાસ થાય, એટલા માર્ક્સ થાય ને, 30 માર્ક્સની નપાસ થયો એટલે માટે, તો 20% માર્ક્સમાં 30 માર્ક્સ ઉમેરી દો એટલે પાસિંગ માર્ક્સ એના થઈ ગયા, ઓકે। પાસિંગ માર્ક્સની અત્યારે આપણને ખબર નથી ને આપણે શોધવાનો પ્રયત્ન કરવાનો પણ નથી। પછી બીજી લાઈન હોય છે કે 32% જો માર્ક્સ મેળવે, માનો કે પોતે 32% માર્ક્સ મેળવે ને તો 42 માર્ક્સ વધુ મળે છે, મતલબ પાસિંગ માર્ક્સથી 42 માર્ક્સ વધુ, તો પાસિંગ માર્ક્સ લાવવા હોય તો અહીંયા શું કરવું પડશે? 42 બાદ અહીંયા માઇનસ આવે, ગભરાવો નહીં ભાઈ। દેખો અહીંયા પ્લસ કેમ કર્યા? કારણ કે ટોટલ માર્ક્સથી 30 માર્ક્સ ઓછા આવતા હતા એટલે ટોટલ માર્ક્સ લાવવા માટે 30 માર્ક્સ લાવવા, ટોટલ મતલબ પાસિંગ માર્ક્સની અહીંયા હું વાત કરું છું, આ જે બંને મેં ઇક્વલ કર્યા એ બંને પાસિંગ માર્ક્સ ઇક્વલ થઈ ગયા। બસ શું છે, સિમ્પલ ટકાવારીને ટકાવારી જોડે લઈ ગયો, સાદા માણસને, સાદા વ્યક્તિ જો મતલબ કે સાદું જે પદ છે સાદા પદ જોડે લઈ ગયો, અહીંયા 20 ને 32 જોડે લાવો કેટલા ટકા થાય? 12%, 42 ને 30 જોડે લાવો કેટલા થાય? 72, અહીંયા ટકાવારી છે, ટકાવારી શોધવાની છે, ટકાવારી મેજા, ટકાવારીનો મતલબ એ થાય 1/100, આટલું યાદ રાખજો ભાઈ, ટકાવારીનો મતલબ શું થાય? 1/100, કોઈ પણ જગ્યાએ તમારે આ કામ આવશે, ઓકે। અહીંયા ટકાવારી શોધવાની છે તો ટકાવારી શોધો, 72/12 એટલે કેટલા થાય? 6, અહીંયા 1% બરાબર કેટલા થયા? 6, તો 100% હંમેશા સના ઉપર હોય 100 ઉપર, તો 100% બરાબર કેટલા માર્ક્સ થાય? 6, કારણ કે બંને બાજુ 100-100 ગુણવા પડે ભાઈ, 1% એટલે 6 માર્ક્સ, તો 100% એટલે કેટલા માર્ક્સ? 600 માર્ક્સ, તો ટોટલ આપણી 600 માર્ક્સની પરીક્ષા હોવી જોઈએ। બસ આ એક એક્ઝામ્પલ છે જે શરૂઆતનું, જે આ તમારી લાઈન લાવીને એ બહુ મુશ્કેલ છે, આટલી લાઈન આવી જાય પછી આ તો તમને ખાલી મોઢા મોઢાથી જ ગણી લેવાનું ભાઈ, 32 - 10 એટલે 12 એટલે 72, તો 1% એટલે 6, તો 100% એટલે 600, બહુ આરામથી ગણી, એક મિનિટની અંદર આ દાખલો સોલ્વ થઈ જાય, આ દાખલો પૂછાશે। નેક્સ્ટ વાત કરીશ, આ પ્રકારનો દાખલો પણ પૂછાય, વર્તમાન સમયમાં પતિ અને પત્નીની ઉંમરનો સરવાળો કેટલો આપેલો છે? 56, ઓકે। પછી બીજું શું પૂછ્યું છે અંદર કે 10 વર્ષ પહેલાં પહેલાં તેમની ઉંમરનો ગુણાકાર કેટલો છે? 320, તો પતિ પત્નીની ઉંમર કેટલી છે, એટલે હાલની ઉંમર કેટલી છે, વર્તમાન સમયમાં કેટલી ઉંમર થતી હોય આપણે શોધવાની હોય, ઓકે। અહીંયા કીધું ના હોય કેટલી ઉંમર, તો આપણે વર્તમાન સમયની ઉંમર શોધવી પડે, ઓકે। અહીંયા શું કીધું છે, અહીંયા ઓપ્શન જુઓ, પહેલાં અહીંયા ઓપ્શન દેખી લીધા, આ પ્રશ્નની અંદર ઓપ્શન ઉપર તમને જવાબ મળી જાય, 10 વર્ષ પહેલાં, ઓકે, અહીંયા પતિ અને પત્ની દરેકની પતિ પત્નીની ઉંમર, પતિ પત્નીની ઉંમર આપેલી છે, 10 વર્ષ પહેલાં તેમનો ઉંમરનો ગુણાકાર કેટલો હતો? 320, અહીંયા આ સંખ્યા પર તમારે ગૌર કરવાનું, 32 × 10 તમે કરી શકો આની, ઓકે ઓકે, 32ને કોના વડે ભાગી શકાય? 2 વડે ભાગી શકાય, અને 5 × 2, મતલબ એવી કોઈ પણ સંખ્યા હોવી જોઈએ જેમાં 5 પણ આવવા જોઈએ અને 2 પણ આવવા જોઈએ, ઓકે, એવી સંખ્યા આપણે શોધવાનો પ્રયત્ન કરવાનો છે। 10 વર્ષ પહેલાં એટલે તમે કોઈ પણ શરૂઆતની સંખ્યા લઈ લો, પાછળની સંખ્યા લો, એનાથી કોઈ ફરક પડે, 10 વર્ષ પહેલાં 29માંથી તમે 10 બાદ કરો કેટલો જવાબ આવે? 19, 19ને તમે 320 વડે ભાગી શકો ભાઈ? ના ભાગી શકો, મતલબ આ ઓપ્શન તો આવશે જ નહીં, આ ઓપ્શન તો બિલકુલ નહીં આવે, અહીંયા 30 છે, 30માંથી તમે 10 બાદ કરો કેટલો જવાબ આવશે? 20, 20ને 320 વડે ભાગી શકાય? બિલકુલ ભાગી શકાય, તો આ મે બી ઓપ્શન હોઈ શકે। પછી 32 છે, 32ને 10 વડે ભાગો કેટલા જવાબ? 32 - 10, કારણ કે 10 વર્ષ પહેલાંની ઉંમર માગેલી છે, તો કેટલી છે? 22, 22ની અંદર 11 આવે અને 11 320 વડે ભાગી શકાય નહીં, 11ને 320ને 11 વડે ભાગી ના શકાય, એટલે આ ઓપ્શન પણ જતો રહ્યો ઓપ્શનની અંદર। 28, 28માં 10 બાદ કરો કેટલા આવે? 18,
18 ને 320 વડે ના ભાગી શકાય. કેમ ના ભાગી શકાય? દેખો 320 ની અંદર દેખો અહીંયા આપણે ગુણાકાર કર્યો ને ભાઈ, 2 અને 5 જ હોવા જોઈએ, બીજું કંઈ હોવું જ ના જોઈએ એની અંદર, બરાબર. તો 2 અને 5 ની જરૂર હોય ભાઈ 18 ની અંદર, શું આવે? 3 × 6 = 18 એ 3 આવે. તો બિલકુલ ત્યાં પણ 320 ને 3 વડે પણ નહીં ભાગી શકાય, એટલે આ ઓપ્શન પણ નહીં આવે. સિમ્પલ ઓપ્શન કયો આવશે? 30 અને 26. હવે એકવાર વેરીફાઈ કરી લઈએ, 30 અને 26 કેવી રીતે? 30માંથી 10 કાઢો, કેટલા ઓપ્શન? 20 અને 26માંથી 10 કાઢો એટલે 16, અને 16 × 32 એટલે 320 થાય. ઓપ્શન સી, 30 + 26. ઓકે, ફરી પાછો હું એને રિકેપ કરાવીને સમજાવી દઉં તમને. અહીંયા મહત્ત્વની વસ્તુ છે, 10 વર્ષ પહેલાં, એટલે આ જે અત્યારે ઉંમર આ બધી વર્તમાન ઉંમર આપેલી છે, એટલે આપણે અમુક 10 વર્ષ પહેલાં 10 તો બાદ કરવા પડે. અને આની બંનેની જે 10 બાદ કરી એનો ગુણાકાર કેટલો થવો જોઈએ? 320, એટલે 28માંથી 10 બાદ કરો કેટલા થયો? 18. બાકીના 18માંથી પણ એટલે 18 × 18 320 થાય ના થાય? 32માંથી 10 બાદ કરો કેટલા થાય? 22. અને 24માંથી 10 બાદ કરો 14. આનો ગુણાકાર પણ 320 ના થાય, કારણ કે પાછળ શૂન્ય છે, અહીંયા શૂન્ય આવતું નથી. આ રીતે પછી આપણે ગુણાકાર જ કરવાનો હતો ભાઈ. બિલકુલ એક ઇઝી દાખલો હતો, મેં અહીંયા એક્સપ્લેન કર્યો. બાકી એક્સપ્લેન ના કરો તો પણ કોઈ સામાન્ય માણસ આરામથી ખબર પડી જાય, 30 છે એટલે એમાં 20 આવશે, બાકી કોઈ પણ 20 આવશે એની કે શૂન્ય આવવું જરૂરી, કારણ કે અહીંયા 0 છે એટલા માટે. નેક્સ્ટ વાત કરીએ તો એની ઉંમર બીની ઉંમરનો ગુણોત્તર ચેટલો છે? 4:3. ઓકે, ઉંમરનો ગુણોત્તરની વાત છે. 6 વર્ષ પછી એની ઉંમર 26 વર્ષ થઈ તો બીની વર્તમાન ઉંમર શું? તો બિલકુલ ઇઝી પ્રશ્ન છે અહીંયા ભાઈ. દેખો 6 વર્ષ પછી એની ઉંમર કેટલી થાય? 26 વર્ષ. તો 6 વર્ષ પહેલાં કેટલી છે? 20 વર્ષ. ખબર પડી ભાઈ, 6 વર્ષ પછી એની ઉંમર 26 થાય તો અત્યારે કેટલી ઉંમર હોય? 20. ઓકે, હવે જો એ અને બીનો ગુણોત્તર કેટલો આવ્યો છે? 4:3 છે ને, આસાનીથી. એ બરાબર કેટલા? 4. અહીંયા એ બરાબર કેટલા આવે? 20. મતલબ એને કેટલા વડે ગુણો હતો? 20 આવે. એને 5 વડે ગુણો તમે તો અહીંયા તમારો જા 20 આવે. તો એ પ્રમાણે બીને કેટલા વડે ગુણવા પડે? તમારે 5 વડે ગુણવા પડે. તો 5 × 3 કેટલા થાય? 15. તો બીની હાલની ઉંમર કેટલી થાય? 15. તો એનો સાચો જવાબ આવશે 15. બહુ ઇઝી છે ને ભાઈ, સિમ્પલ. આ રીતે તમે ડાયરેક્ટ ગણી શકો. નેક્સ્ટ વાત કરીએ. ઓકે, દેખો અહીંયા મેં રકમ બહુ નાની જાણી જોઈને લખી છે, એકવાર વાંચી લઈ. એક પંખાની વેચાણ કિંમત 150 રૂપિયા છે. જો તેની કિંમત પર 20% ડિસ્કાઉન્ટ આપણે આપીએ તો તેની કિંમત શું છે? અહીંયા કિંમત પર કેટલું ડિસ્કાઉન્ટ આપવાનું છે? 20%. ઓકે, હવે ડિસ્કાઉન્ટવાળી કિંમત શોધવી શું કરો? 150 × 20% ડિસ્કાઉન્ટ. 20% ડિસ્કાઉન્ટ એટલે 100% રકમમાંથી 20% તમે ડિસ્કાઉન્ટ આપો, મતલબ 80% કિંમતમાં તમે વેચી માંશો, મતલબ 80/100. હવે જે આવે જવાબ. ઓકે, આ રીતે બધા લોકો ગણતરી કરશે, પછી 15 × 8 કરશે, 120 જવાબ લાવવાનો પ્રયત્ન કરશે. આ રીતે પણ જવાબ લાવો સાચો, પણ અહીંયા 150 રૂપિયા છે એટલે તમે બધી આરામથી જવાબ આ રીતે ગણી શકશો. પરંતુ મારો કહેવાનો મતલબ, આ રીતે ગણતરી કરો તો બહુ ટાઈમ જાય. બિલકુલ ગુણાકાર કરવા બેસવાનું નથી અહીંયા. અહીંયા ઓપ્શન જોવાના છે અને તમારે સોલ્વ કરવાનું છે. અહીંયા શું છે? 8. હવે તમારો જે પણ અહીંયા જવાબ રહે એ જવાબનો ગુણોત્તર, કારણ કે ગુણાકારમાં છે 150 × 8, એટલે તમારો જે પણ જવાબ છે એ 8ના ગુણાકારમાં હોવો જોઈએ. 110 ને 8 વડે ભાગી શકાય? બિલકુલ ના ભાગી શકાય. 180 ને 8 વડે ભાગી શકાય? બિલકુલ ના ભાગી શકાય. 150 ને 8 વડે ભાગી શકાય? ના ભાગી શકાય. 120 ને જ ખાલી 8 વડે ભાગી શકાય. ઘણા લોકોને 8 ની ના ખબર પડે છે. તમને 8ના અડધા કેટલા થાય? 4. તો 4 વડે પણ તમે ચેક કરી શકો તમામ સંખ્યાને. તો એ તમે ચેક કરી લો ભાઈ, ખાલી 8ના કણા વડે ભાગી શકાય? 120 જ એવી સંખ્યા છે કે 8 વડે ભાગી શકાય? તો આન્સર શું આવશે? 120. હવે આ પ્રકારનું એક્ઝામ્પલ તમને કયો કામ આવે? દાખલા તરીકે અહીંયા વેચાણ કિંમત 1500 આપી છે, એવી વેચાણ કિંમત હું અહીંયા લખું આ રીતની. આ રીતની વેચાણ કિંમત આપી હોય તો ભાઈ કે કેટલા છે અહીંયા? 325,444ના ઉપર 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, એની કિંમત શું હશે? તો અહીંયા પણ એ રીતના જવાબ હોય તો અહીંયા 32 × 4 = 80/100. અહીંયા કોઈ પણ જે સંખ્યા લખવામાં આવી છે એ 8નો મલ્ટિપલ, એટલે કે 8નો મલ્ટિપલ હોવો જોઈએ, આલા 8નો ગુણાકારમાં હોવો જોઈએ. આ પ્રકારની જ્યારે સંખ્યા પૂછાશે ત્યારે તમારે ઓપ્શન ઉપરથી જવું પડશે ભાઈ, ને ગુણાકાર કરવા બેસો તો 2 થી 5 મિનિટ ત્યાં આગળ તમારી જતી રહેશે, એટલે એ જવી બિલકુલ ના જવું. એટલે તમને આ મેથડ ખબર હોય તો જ ગણવા બેસવાનું, અધરવાઇઝ ગણવા બેસવાનું નહીં. ઓકે, એક પંખાની વેચાણ કિંમત 15,000 છે, જેની ઉપર ડિસ્કાઉન્ટ 20%, 10%, 10% આપવામાં ક્રમશઃ આપવામાં આવે તેની વેચાણ કિંમત શું થાય? દેખો આ પ્રકારનો જે ડિસ્કાઉન્ટવાળા દાખલા છે, આનો કહેવાય ડિસ્કાઉન્ટવાળા દાખલા. પછી બીજા એક દાખલા છે કે જે તમારી પરીક્ષામાં પૂછાય છે, એ છે ચક્રવૃદ્ધિ વ્યાજના દાખલા.
वो चक्रवृद्धि व्याजना दाखला ने तमारे एक मिनिटनी अंदर केवी रीते पूरो करो एनु एक मेथड भणाईश, पण एना माटे आपणे पार्ट थ्री बनाईशुं। अने आ दाखलानो जो तमने साचो जवाब आपड़तो होय तो तमे कमेंट बॉक्सनी अंदर कमेंट करो, अने आपणे पार्ट थ्री बनाईशुं। एटले माटे तमे चेनलने सब्सक्राइब करजो, वीडियो गमतो होय लाइक करजो अने चेनल साथे ट्यून रहेजो बीजा वीडियोनी अपडेट लेवा माटे। थैंक यू फॉर वॉचिंग मी वीडियो।